કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ 4 ઓક્ટોબર શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના મિશન ચંદ્રયાન 2ના ઓર્બિટરે કમાલની કામગીરી કરી છે. ઓર્બિટરે ચંદ્રની સપાટી પર અત્યંત કિંમતી અને મહત્વની ધાતુઓ શોધી છે. આ ઉપરાંત મેગ્નેટોસ્ફિયર વિશે પણ જાણકારી મળી છે. મેગ્નેટોસ્ફિયર પૃથ્વી આસપાસનો અવકાશી વિસ્તાર છે. અહીં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દ્વારા સૂર્યના ઉર્જા કણો પ્રભાવિત થાય છે. ઓર્બિટરે આ કણોમાં અસમાન ઘનત્વની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્ર પર યોગ્ય રીતે લેન્ડ કરી શક્યું ન હતું. વિક્રમ સાથે સંપર્ક તૂટી જતા મિશન આંશિક રીતે નિષ્ફળ ગયું હતું. પરંતુ ઓર્બિટરે આપેલી અભૂતપૂર્વ માહિતીથી મિશનને ગૌરવ મળ્યું છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ કહેર વર્તાવ્યો છે. ગઈકાલે ડેન્ગ્યુને કારણે એક યુવાનનું મૃત્યુ થયું હતું. આજે આરોગ્ય વિભાગના કર્મચારીનો પુત્ર પણ મૃત્યુ પામ્યો છે. ડેન્ગ્યુને કારણે જીવ ગુમાવેલા દર્દીઓનો મૃતાંક 7 સુધી પહોંચ્યો છે. બીજી તરફ જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નવા 38 કેસો નોંધાયા છે, જેમાંથી 23 શહેરી વિસ્તારના છે. સફાઈ કામગીરી તથા આરોગ્ય સેવાઓ ઘર ઘર પહોંચશે તો જ હવે ડેન્ગ્યુ કાબૂમાં આવશે. આ મુદ્દે તંત્રના તમામ પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો છે. આ અગાઉ રેપો રેટ 5.40% હતો, જેને ઘટાડીને હવે 5.15% કરવામાં આવ્યો છે. રેપો રેટમાં ઘટાડાથી વ્યાજદર ઘટશે. લોકો દ્વારા ચૂકવવામાં આવતા હપ્તામાં પણ એમને રાહત મળશે. દિવાળી પૂર્વે લેવાયેલા આ નિર્ણયથી લોકોને મોટી ખરીદી કરવામાં ફાયદો થશે. હાલારના સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન થયું છે. આજે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહેથી યાત્રાનો શુભારંભ થયો હતો. આ તકે ગાંધીજીની તસવીર સમક્ષ પ્રાર્થના સહિત સંકલ્પ લેવામાં આવ્યા હતા. મોટી હવેલી જામનગરના પૂજ્ય વલ્લભરાયજી મહોદય, ખીજડા મંદિરના સંત મેયર હસમુખભાઈ જેઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે યાત્રામાં જોડાયા હતા. સાંસદ પૂનમબેન માડમે પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વર્ગ જોડાયો હતો. સરકાર દ્વારા સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, જે મુદ્દે જામનગરમાં બેંક કર્મીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી કુલિન ધોળકિયાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. યુકો બેંક પાસે બેંક કર્મીઓએ એકત્ર થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ મુદ્દે 22 ઓક્ટોબરે હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.